મારી માટી મારો દેશ કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15 ઓગસ્ટ સ્વાતંત્ર પર્વના અવસરે દેશના વીર સપૂતો અને વીરાંગનાઓને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે સંદર્ભેની માહિતી જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા આપવામાં આવી હતી. આગામી 9મી તારીખથી મારી માટી મારો દેશ કાર્યક્રમનો શુભારંભ થનાર છે. આઝાદીના અમૃત મહોત્સવના પંચપ્રણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. સહભાગીઓ હાથમાં દીવડા માટી રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈ પોતાનો ફોટો સરકાર દ્વારા તૈયાર કરાયેલ વેબસાઇટ ઉપર સેલ્ફી અપલોડ કરી શકશે. સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો વડોદરા શહેર અને જિલ્લામાં યોજવામાં આવશે, જે અંગે જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરા જિલ્લામાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન ભારત સરકારશ્રીની સૂચના મુજબ સુચારુ રીતે કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે પણ મિટિંગ થઈ ગઈ છે. માન્ય MP મેડમના અધ્યક્ષતા હેઠળ માન્ય તમામ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં પદાધિકારીઓ સાથે પણ એક મિટિંગ થઈ. હું આપને જણાવું કે જિલ્લાના 536 ગ્રામ પંચાયતોમાં આ કાર્યક્રમનું આયોજન થશે. પ્રત્યેક ગામે 5 ઘટનાઓ આકાર લેશે. એક શિલાફલકમ આપણે મૂકીશું. પંચપ્રણ લેવાશે, એટલે કે પ્રતિજ્ઞા 5 પ્રકારની લેવાશે દેશભક્તિ માટેની. દરેક ગામે વસુધા વાટિકા થશે. વીરોના વંદનનો કાર્યક્રમ, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સાથે આપણે આ કાર્યક્રમનું સમાપન થશે. જે શિલાફલકમ થશે એમાં જે તે ગામના સ્વતંત્ર સેનાની અને જે તે ગામના કોઈ શહીદ વીર હોય હશે તો એમનું નામ પણ એમાં અંકિત થશે. એની એક રેપ્લિકા પણ અમે ગામની શાળાની અંદર લગાવીશું, જેથી બાળકોને પણ એનું એક પ્રોત્સાહન મળી રહે. આ ઉપરાંત તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે વડોદરાની અંદર 16-18 તારીખ દરમિયાન યોજાશે, એમાં એક ભવ્ય માર્ચપાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને જનમાન્ય નાગરિકો પણ એની અંદર અને તમામ નાગરિકો જે તે તાલુકા મથકના જોડાશે. અને ત્યાં પણ આ જ પ્રકારે વસુધા વાટિકા, શિલાફલકમ, પંચપ્રાણ, વીરોકા વંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાનનો કાર્યક્રમ થશે. પ્રત્યેક નાગરિકો જે સુનિશ્ચિત કરેલી વેબસાઇટ જે અમે મીડિયા મારફતે આપને જણાવી રહ્યા છીએ એની ઉપર માઇક્રો વેબસાઇટ ઉપર પણ પોતે હાથમાં દીવો અથવા મિટ્ટી લઈ અને પોતાની સેલ્ફી અપલોડ કરે તેવી આગ્રહભરી વિનંતી કરીએ છીએ અને ઉત્સાહભેર બધા ભાગ લે એવી વિનંતી. અને આપને ખાસ મારે એ કહેવાનું છે કે આપ ભારત સરકારશ્રીની સૂચનાથી રાજ્યની તમામ શાળાઓ એટલે કે આપણી વડોદરા જિલ્લાની પણ તમામ શાળાઓમાં આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ હરીફાઈઓ થઈ રહી છે અને આ હરીફાઈ લઈ અને બાળકો એની અંદર ઉલટભેર ભાગ લે. અને જ્યાં આગળ આપણું જે શિલાફલકમ લગાવવાનું હમણાં જે તાજેતરમાં ગઈકાલે જે સૂચના મળી એ મુજબ જે શિલાફલકમ ઇન્સ્ટોલ કરવાનું બાકી હોય એ તમામ શિલાફલકમને હવે મહત્તમ રીતે શાળાઓમાં પણ આપણે લગાવવાના છીએ અને શિલાફલકમ સ્કૂલોની અંદર પણ જોડાશે. એ ઉપરાંત આપણે દરેક શિલાફલકમની જે શાળામાં નહીં લાગી હોય એ શાળામાં જે તે ગામની શિલાફલકમની રેપ્લિકા જે તે શાળામાં પણ લગાવીશું, જેથી ગામના બાળકોને ભલે એ શિલાફલકમ અમૃત વાટિકા કે અમૃત સરોવર ઉપર લગાવ્યું હોય તેની એક રેપ્લિકા આપણે બનાવી અને જે તે ગામની શાળાને આપણે ભેટ સ્વરૂપે આપીશું, જેથી ગામના બાળકો પણ એનાથી પ્રોત્સાહિત થાય. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.